સામાન્ય કાળના નવમા અઠવાડિયાનો શુક્રવાર. ઈસુ દાવીદ પુત્ર એ માનવીય ઓળખ છે. ઈસુ તો દાવીદના પ્રભુ છે. શું આપણે ઈસુને પૂરેપૂરા પ્રભુ અને પૂરેપૂરા માનવ માનીએ છીએ? સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 35-37. પછી મંદિરમાં ઉપદેશ આપતી વખતે ઈસુએ પૂછ્યું, ખ્રિસ્ત દાવીદનો પુત્ર છે એવું શાસ્ત્રીઓ શી રીતે કહી શકે છે? કારણ દાવીદે પોતે પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. આમ દાવીદ પોતે એને પ્રભુ કહે છે. તો પછી એ દાવીદનો પુત્ર ક્યાંથી હોઈ શકે? ઈસુ માનવ બનેલા પ્રભુ છે. માનવ દુનિયાની કોઈપણ એક સંસ્કૃતિ અથવા સમાજમાં બની શકાય છે. ઈસુ ઇસરાયેલી સંસ્કૃતિમાં માનવ બનવાનું પસંદ કરે છે. આ ઇસરાયેલી સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે. આ સંસ્કૃતિ અથવા સમાજમાં પુરુષનું મહત્ત્વ છે, એટલે બાળકની ઓળખ એના પપ્પાના નામથી અપાય. આપણી સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાન છે, એટલે આપણા નામની પછવાડે આપણા પપ્પાનું નામ લગાડવામાં આવે છે. ઈસુના તો કોઈ જૈવિક પિતા હતા જ નહીં. ઈસુના માતા મરિયમે કુંવારા રહીને જ ઈસુને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા. પણ આ માતા મરિયમની સગાઈ થઈ હતી એ જ યહૂદા વંશમાં રાજા દાવીદનો જન્મ થયો હતો. યહૂદા કરતાં દાવીદ વધારે જાણીતો હોવાથી એ વંશ દાવીદના વંશને નામે ઓળખાવા લાગ્યો. ઈસુને ઇઝરાયેલી સમાજ દાવીદ પુત્ર કહે છે. આ તો માનવીય દ્રષ્ટિએ આપવામાં આવેલી ઈસુની ઓળખ, પણ આ ઓળખ અધૂરી છે. ઈસુ પોતાની સાચી ઓળખ આપે છે. સ્તોત્ર સંહિતામાં જે સ્તોત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના રચનાર દાવીદ છે એવું મનાતું હતું. આ દાવીદે એક સ્તોત્ર લખ્યું છે જેને ઈસુ ટાંકે છે. સ્તોત્રમાં દાવીદ ગાય છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું. આ કડીમાં પહેલો શબ્દ પ્રભુએ એ પ્રભુ પિતાનો ઉલ્લેખ કરે છે. બીજો શબ્દ મારા પ્રભુને ઈસુનો ઉલ્લેખ કરે છે. દાવીદ ઈસુનો મારા પ્રભુ તરીકે ઉલ્લેખ કરે છે, એટલે ઈસુ દાવીદ પુત્ર નથી. ઈસુ દાવીદના વંશમાં જન્મ્યા છે, પણ એમનો કોઈ જૈવિક પિતા નથી. ઇસરાયેલી સમાજ ઈસુને દાવીદ પુત્ર તરીકે ઓળખે છે, પણ ઈસુ તો સાક્ષાત પ્રભુ છે જેઓ માનવ બન્યા છે. ઈસુના જમાના પછી ધર્મસભાના જમાનામાં ઈસુની ઓળખ વિશે જુદા જુદા વાદો વહેતા થયા. એક વાદ એમ માનતો કે ઈસુ સાચે સાચ માનવ નથી, માત્ર દેખાવ પૂરતા માનવ છે, બાકી ઈસુ તો પ્રભુ છે. આ વાદ ભૂલ ભરેલો છે. ધર્મસભાએ એને ફગાવી દીધો છે. બીજો વાદ એમ માનતો કે ઈસુ માત્ર માનવ છે. તેમના સ્નાન સંસ્કાર પછી અને મહાવ્યથા પહેલાં ઈશ્વરીપણું તેમનામાં વસ્યું હતું. આ પણ ભૂલ ભરેલો વાદ છે. ધર્મસભાએ આ વાદને પણ ફગાવી દીધો છે. સત્ય આ છે, ઈસુ સાચે સાચ માનવ બનેલા સાચે સાચ પ્રભુ છે. મને રાખ સદા તમ
તવ ચરણે રાખ સદા.